शुरुआत एक महत्वपूर्ण गंभीर समाचार थी। अहमदाबाद एरपोर्ट पर थी चरस नो जत्थो झड़पायो छे। अहमदाबाद एरपोर्ट पर थी फरी एक वक्त चरस झड़पायो छे। 1.5 किलो चरस नी आ मात्रा छे जे झड़पी पाड़वामां आव्यु छे अहमदाबाद एरपोर्ट पर थी। हवे तपास नो विषय बनी रह्यो छे कि आ चरस अहमदाबाद थी क्या पहोंचाड़वानुं हतुं। एनसीबी नो आ ऑपरेशन જેમાં ચરસ ઝડપી પાડવામાં આવ્યું છે। ઉદય રંજન રિપોર્ટર ફોન લાઈન પર જોડાયા છે। ઉદય, શું વધુ જાણકારી? નિશ્ચિત, 31 ડિસેમ્બર છે ને 31 ડિસેમ્બર ને લઈને નશાનો પદાર્થ જે છે એની હેરાફેરી થતી હોય છે અને ખાસ કરીને યુવાનો જે છે એ નશાનો સહારો લેતા હોય છે નવા વર્ષની ઉજવણીની અંદર। ત્યારે જ આ એનસીબીએ 1 કિલોગ્રામ અને 500 ગ્રામ એટલે કે 1.5 કિલો જેટલો ચરસનો જથ્થો જે છે એ ઝડપી પાડ્યો છે। એરપોર્ટ ઓથોરિટી જે હોય છે એની સીઆઈએસએફ ની ટુકડી આખી આ ચેકિંગ કરી રહી હતી। એ સમય દરમિયાન આ કર્ણાટકના મૂળ વ્યક્તિ છે એના બેગમાંથી અલગ અલગ કુલ 3 પેકેટ એટલે 500 ગ્રામના કુલ 3 પેકેટ મળી આવ્યા હતા। ત્યારે તપાસવામાં આવ્યું તેમાંથી ચરસ નીકળ્યું તાત્કાલિક એનસીબીને જાણ કરવામાં આવ્યું છે અને એનસીબીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ વ્યક્તિ જે છે એ બેંગ્લોરથી કતાર જવાની ફ્લાઇટમાં હતો અને અહીંયાથી વાયા જઈ રહ્યો હતો, તો અહીંયા કોઈને ડ્રગ્સ આપવાનો હતો, અન્ય કોઈ તંત્રની સતર્કતાના કારણે એક મોટું ઓપરેશન પાર પડ્યું છે। આમ તો 1.5 કિલો ચરસ નો જથ્થો ખૂબ મહત્વપૂર્ણ એક મોટી સફળતા એનસીબી ને મળી હોય કહી શકાય? જરૂરથી, ઇન્ટરનેશનલ માર્કેટ અને ભાવની જો વાત કરવામાં આવે તો ખૂબ જ લાખોમાં જવા પામે છે અને મહત્વની વસ્તુ એ પણ છે કે આ ચરસનો જથ્થો ક્યાંથી બનીને આવ્યો। હવે આગળની જે તપાસ છે એની અંદર બની શકે છે કે આનાથી પણ વધારે મોટી માત્રામાં કે અથવા તો કોઈ ફેક્ટરી પણ ઝડપાઈ શકે, કારણ કે જે 1.5 કિલો ચરસનો જથ્થો ક્યાંક ને ક્યાંક લોકો પાસે જરૂરથી આવ્યો હશે તો એ વ્યક્તિ કોની પાસેથી લઈને આવ્યો એ તપાસ થશે અને એની અંદર અન્ય નવા ખુલાસાઓ થશે। નિશ્ચિત, બિલકુલ ઉદય, ધન્યવાદ જાણકારી માટે।